नमस्कार दर्शक मित्रों, चरोतर अवाज ना फेसबुक लाइव में आपनु हार्दिक स्वागत छे। जे वावाझोडुं छे, वावाझोडुंनी असर विद्यानगरनी अंदर जोवा मळी रही छे। अत्यारे भारे पवनने साथे अत्यारे वरसाद शरू थई गयो छे। आपने जे दृश्यो तमने बतावा जई रह्यो छुं તે વિદ્યાનગર ખાતેના છે। અત્યારે 30-40ની સ્પીડની અંદર અત્યારે જે પવન છે, અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ અત્યારે ધોધમાર પડી રહ્યો છે। આપ જે છે સીધા જે દ્રશ્યો છો, દ્રશ્યો જોઈ શકો છો જે ચરોતર અવાજના ફેસબુક લાઈનના માધ્યમથી। બીપોરજોર જે વાવાઝોડું છે તેની અસર હાલ વિદ્યાનગરમાં પણ જોવા મળી રહી છે। ભારે પવનની સાથે અત્યારે વરસાદ પણ ધોધમાર પડી રહ્યો છે। જો આપના વિસ્તારની અંદર જો વરસાદ પડી રહ્યો હોય તો કોમેન્ટના માધ્યમથી જણાવજો, જેથી જે બીજા દર્શક મિત્રો છે તેમને ખબર પડે કે કયા કયા વિસ્તારોની અંદર બીપોરજોર જે વાવાઝોડું છે તેની અસર છે અત્યારે અસર જોવા મળી રહી છે। આણંદના સમગ્ર જે પંથક છે, આજુબાજુના જે ગામો છે, જે તાલુકાઓ છે તેની અંદર પણ અત્યારે વરસાદ છે, ત્યાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। અને હાલ જે અમે તમને દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે વિદ્યાનગર ખાતેના છે। ત્યાં વિદ્યાનગરની અંદર ભારે પવન સાથે અત્યારે ધોધમાર જે વરસાદ છે, વરસાદ શરૂ થઈ ગયો છે। બીપોરજોર જે વાવાઝોડું છે તેની અસર, ભારે અસર અત્યારે હાલ વિદ્યાનગરની અંદર જોવા મળી રહી છે। સાથે અમારા દર્શક મિત્રો પણ જોડાઈ ગયા છે। 300 થી પણ વધુ લોકો અત્યારે લાઈવની અંદર જોડાઈ ગયા છે। ખાસ કરીને બીજું હું તમને એક મહત્ત્વની સૂચના આપું કે હાલ જો તમે કયા વિસ્તારની અંદર રહેતા હોય તો તમે કોમેન્ટના માધ્યમથી જણાવજો, જેથી બીજા દર્શક મિત્રોને ખબર પડે કે કયા કયા વિસ્તારની અંદર જે વરસાદ છે, વરસાદ શરૂ છે। અમારા બીજા એક સંવાદદાતા ખંભાતથી મનનભાઈ હિંગુ સતત તમને લાઈવ અપડેટ આપતા રહેશે, અને સાથે અમારી એક બીજી ટીમ પણ વિદ્યાનગરની છે, આણંદ વિદ્યાનગર કરમસદની અંદર તમને સતત અમે અપડેટ આપતા રહેશું। અને સાથે ખંભાતની અંદર પણ અમારી ટીમ અત્યારે હાલ ઉપસ્થિત છે, ત્યાંથી તમને લાઈવ જે દ્રશ્યો છે, ત્યાં કેવી પરિસ્થિતિ છે એ તે પણ અમે તમને આપતા રહેશું। સતત અમારી સાથે જોડાયેલા રહેજો। જે પ્રમાણે જો ત્યાં વાત કરવામાં આવે તો બીપોરજોર જે વાવાઝોડું છે તેની અસર વિદ્યાનગરમાં પણ જોવા મળી રહી છે, અને જે પાણી છે રોડ ઉપર અત્યારે પાણી વહેતા થઈ ગયા છે, અને ભારે પવનની સાથે અત્યારે જે વરસાદ છે, વરસાદનું આગમન થઈ ગયું છે। ભારે પવનના કારણે અત્યારે જે વીજ પોલ છે તે કાપ વીજ કાપ કાપવામાં આવ્યો છે, જેને લઈને કોઈ મોટી નુકસાની ના પડે। અને અત્યારે એવું લાગી રહ્યું છે જે ભારે પવનના કારણે અમુક જે ઝાડ છે અત્યારે ધરાશે પણ થઈ ગયા છે। બોચાસણની અંદર પણ અત્યારે વરસાદ ચાલુ છે, બોરસદની અંદર પણ અત્યારે વરસાદ ચાલુ છે, આકલાવની અંદર અત્યારે ભારેથી અતિભારે અત્યારે વરસાદ પડી રહ્યો છે। અમારા બીજા એક સંવાદદાતા મનનભાઈ ખંભાત છે, આપણે સતત ખંભાતની આપણે અપડેટ જાણીએ, આપણે તેને ફોન ઉપર લઈશું કે ખંભાતની અત્યારે કઈ કઈ અત્યારે અપડેટ છે। જી મનનભાઈ, અત્યારે હાલ ખંભાતની અંદર વાવાઝોડાની કેવી અસર જણાઈ રહી છે? જી સાહેબ, જે પ્રમાણે અત્યારે સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લાની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ તો અત્યારે વરસી રહ્યો છે, પરંતુ બીપોરજોય જે વાવાઝોડું છે, વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે અત્યારે ટકરાઈ ચૂક્યું છે, અને ખાસ કરીને જે અસરગ્રસ્ત ગામો છે જેની અંદર દ્વારકા, જે જામનગર, મોરબી, કચ્છ, આ બધા જે ગામો છે એ ગામોની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર અસર થઈ છે। ખાસ કરીને વાત કરીએ તો ખંભાત, આણંદ જિલ્લો એ ખંભાતની અંદર જોડાયેલો છે, એટલે ખંભાત ની અંદર જે દરિયાકાંઠો એટલે અખાત આવેલો છે, અખાતના લીધે પણ ક્યાંક
કેટલાક અંશે અસર ખંભાતની અંદર પણ જોવા મળી હતી. સતત આપણે 74 નો અવાજની ટીમ દ્વારા લાઈવ પ્રસારણ બતાવ્યા હતા અને લાઈવ પ્રસારણના માધ્યમથી દર્શક મિત્રોને બતાવ્યું હતું. થોડાક સમય પહેલા જ વાત કરી કે 10-15 મિનિટ પહેલા જ એક અતિ ભારે પવન સાથે આગળ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના પણ લાઈવ દ્રશ્યો આપણે બતાવ્યા છે. જી સાહેબ. જી મનનભાઈ, બીજી મારે ખાસ વાત તમને કરવી છે કે તંત્ર દ્વારા ત્યાં કઈ કઈ સુવિધાઓ રાખવામાં આવી રહી છે? સાહેબ, અત્યારે તંત્ર દ્વારા કહેવાય છે કે અત્યારે તમામ પ્રકારની આગળ તૈયારીઓ કરી દેવા છે. જેટલા લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા, 2-5 ઝૂંપડા જેવા ઘરો હતા, એ લોકોને પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ કહેવાય છે કે જે તમામ પ્રકારની કે ફાયર બ્રિગેડની જે ટીમો છે તે પણ તૈનાત કરી દેવા છે. 108 એમ્બ્યુલન્સથી લઈને તમામ જે ટીમો છે એ તૈનાત કરી દેવામાં આવી છે. જી સાહેબ. જી ખૂબ ખૂબ ધન્યવાદ મનનભાઈ. જે પ્રમાણે મનનભાઈ દ્વારા જે અપડેટ આપવામાં આવી, ખંભાતની અંદર પણ વરસાદ શરૂ છે. હાલ તમને જે વિદ્યાનગરની અંદર દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું, અત્યારે જે વરસાદ છે અત્યારે બંધ થઈ ગયો છે અને પણ ધીમે ધીમે અત્યારે જે પવન છે અત્યારે પણ પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ ધીમે ધીમે વરસાદ ચાલુ છે. અમે મારા કેમેરામેન પર્સનને કહીશ, પાર્થ પંચાલને, તેઓ આગળ આવીને દ્રશ્યો બતાવે. ત્યારે રોડ ઉપર જે પાણી છે, જે પાણી વહેતા થયા છે, પરંતુ હજી ધીમે ધીમે જે વરસાદ છે વરસાદ શરૂ છે. સાથે સાથે જે પવનની જે ગતિ છે થોડી ધીમી પડી છે, પરંતુ હજી પણ હાલની અંદર પવન જે છે તે અત્યારે ફૂંકાઈ રહ્યો છે. સતત અમારી સાથે જોડાયેલ રહેજો. અમારા મનનભાઈ જે હિંગુ છે અત્યારે ખંભાતથી તમને અપડેટ આપતા રહેશે અને અહીંથી આણંદ, કરમસદ અને વિદ્યાનગરથી હું તમને અપડેટ આપતો રહીશ. સતત ચરોતર અવાજના માધ્યમથી સતત તમે જોડાયેલ રહેજો. કેમેરામેન પાર્થ પંચાલ સાથે હું છું સાહિલ કુંભાણી, ચરોતરનો અવાજ.